નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના ચાલો એમને મળીએ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સ્વાગત છે શહેરના નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વેસ્ટર્ન ઇન્ડિયા રિજિયનલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જે વેસ્ટર્ન રિજિયનલ કાઉન્સિલ છે તેના ઉપપ્રમુખ એટલે વાઇસ ચેરમેન, સુરત ચેપ્ટરના માજી ચેરમેન અને હજારો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ શહેરને જેમણે આપ્યા છે તે શ્રી જય છાયરાનું હાર્દિક સ્વાગત છે. જયભાઈ, આપનું સ્વાગત છે. કાર્યક્રમની શરૂઆત આપણે જે છેલ્લું પરિણામ આવ્યું સીએ ફાઇનલનું અને સીએ સીપીટીનું, આપણે એ બંને પરિણામોની સર્વગ્રાહી મૂલ્યાંકન કરવાની કોશિશ કરીએ. એક તો ઓવરઓલ ઇન્ડિયાનું પરિણામ શું આવ્યું અને એ ગયા વર્ષની સરખામણીમાં કેટલું આવ્યું, કેવી રીતે આવ્યું, ટકાવારી વધી ઘટી, વધી તો શા માટે વધી, ઘટી તો શા માટે ઘટી, આ બધા કારણોમાં આપણે જાણવાની સમજવાની કોશિશ કરીશું. નિખિલભાઈ, સીએનું જો ઇન્ડિયાનું આખું એક્ઝેક્ટ રિઝલ્ટ જોઈએ તો મારી પાસે સ્ટેટિસ્ટિક્સ છે જે ડાયરેક્ટ ઇન્સ્ટિટ્યૂટે જ અમને મોકલું છે. ટોટલ બોથ ગ્રુપમાં લગભગ 31,000 છોકરા બેઠા હતા, જેમાંથી 5,000 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે 17% પરિણામ છે, 17%. ગ્રુપ વાઇઝ લગભગ 1,06,000 છોકરા બેઠા છે, જેમાંથી લગભગ 29,000 છોકરા પાસ થયા છે, જે લગભગ આપણે 27% પરિણામ છે. એટલે આખા ઇન્ડિયામાં જે રીતનું અત્યારે પરિણામ દેખાય છે તે પ્રમાણે લગભગ 17,000 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા હોય તેવું લાગે છે. જો પરિણામનું મૂલ્યાંકન કરીએ તો છેલ્લી લગભગ 4 ટ્રાયલની અંદર પરિણામ પહેલાં કરતાં બહુ જ વધારે આવે છે. એટલે એને એમ કહી શકાય કે બહુ ઇમ્પ્રૂવ થઈ ગયું છે. ઇન ટર્મ્સ ઓફ ક્વોન્ટિટી ઘણા બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વધી ગયા છે. પહેલાં એવું હતું કે વર્ષે લગભગ 2,000-3,000 સીએ આખા ઇન્ડિયા લેવલ પર બનતા હતા, તેની જગ્યા પર હવે જે ટ્રેન્ડ ચાલુ થઈ છે કે 20,000 બને છે, એટલે કદાચ એમ કહી શકાય કે 10 ગણું પરિણામ છે. ઇન્ડિયામાં પર્સન્ટેજમાં બી જે પહેલાં 2% આવતું હતું તેની જગ્યા પર વધીને 25%-30% સુધી પહોંચી ગયું છે. રાઈટ, એની પાછળના બે કારણો અમને જે સમજ પડે છે તે એક કારણ એવું હોઈ શકે કે અલ્ટિમેટલી આ પરીક્ષાઓ પણ લેવાય છે કાઉન્સિલ દ્વારા, એટલે કે તમારી જ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા. ઇન્સ્ટિટ્યૂટને એવું લાગ્યું હોય કે દેશભરની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોની વધુ પડતી જરૂરિયાત ઊભી થવાને કારણે જો ખૂબ કડક પરિણામ આપીએ તો દેશની જરૂરિયાતને તમે પહોંચી ન શકો, આવું કારણ ખરું? ચોક્કસપણે. એટલે એક વસ્તુ છે કે ગવર્મેન્ટે એક પર્ટિક્યુલર સર્વે કર્યો હતો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની ડિમાન્ડ 5 લાખ છે. ભાઈ, 5 લાખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની રિક્વાયરમેન્ટ છે. તે જમાનામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ 1 લાખ પણ નહીં હતા. હવે એકચ્યુઅલી એ નથી ખબર કે એ લોકોનો બેઝ સર્વેનો 5 લાખ કયો છે. આપણે તો ખાલી જે થિયરી છે, જે આંકડા છે, જે ગવર્મેન્ટમાંથી આવ્યા છે તે છે. અમને એવું કહેવામાં આવે છે કે સરકારનું દબાણ છે કે ભાઈ 2 લાખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો જોઈએ જ, અને અમે હજુ સુધી 2 લાખ પહોંચ્યા નથી. એમનું કહેવું એમ છે કે જો અમેરિકા જેવા દેશમાં જ્યાં ખરેખર કોઈ વસ્તી નથી, જો ત્યાં 3-3.5 લાખ હોય તો ભારત જેવા વસ્તીવાળા દેશમાં અને જ્યાં ડેવલપિંગ દેશ છે ત્યાં 2 લાખથી ઓછા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કેવી રીતે હોઈ શકે? એટલે આવી સિચ્યુએશનમાં સરકારનું એવું માનવું છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની અછત છે, વધવું જોઈએ, એ એક કારણ હોઈ શકે. બીજું કારણ એ છે કે સીપીટીનો જે કોર્સ દાખલ થયો તેને કારણે જે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ આવી ગયું તેનાથી અત્યારે એન્ટ્રી રૂટ થોડું ઇઝી થઈ ગયું છે. પહેલાં કરતાં વિદ્યાર્થીઓ 5 ગણા વધી ગયા છે. હવે જો વિદ્યાર્થીઓ 5 ગણા વધી ગયા હોય અને પરિણામ જો સેમનું સેમ ટકામાં પણ હોય તો હવે 5 ગણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બહાર નીકળે એકદમ વ્યાજબી છે. એટલે આ બે કારણો માનું છું કે વધવાનું એક હોઈ શકે. રાઈટ, ટૂંકમાં એવું કહી શકાય કે જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને આ રિઝલ્ટ થોડું સહેલું આપવાનું કરવામાં આવ્યું, અથવા તો પેપરો સહેલા કાઢવામાં આવતા હોય કે જેથી વધુ વિદ્યાર્થીઓ પાસ થઈ શકે. પરંતુ એને કારણે એ ભય નથી લાગતો કે ક્વોલિટી એ નહીં જળવાશે, એની ગુણવત્તા નહીં જળવાશે અને અલ્ટિમેટલી સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ નહીં મળશે તો જે પર્પઝ છે તે સૌ થશે? તમે આ જે મુદ્દો ઉઠાવ્યો તે ખરેખર ઘણો અગત્યનો છે કે ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી અગત્યની છે. એટલે આમાં પહેલી વસ્તુ છે કે જે ઇન્સ્ટિટ્યૂટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા છે તેની કાઉન્સિલ આમ તો બહુ જ સજાગ છે, બહુ જ વિજિલન્ટ છે, અને એવું કોઈ પણ દેશની થવા દે કે ક્વોલિટી થોડી પણ ખરાબ કરે. પણ એક વસ્તુ નક્કી છે કે કાઉન્સિલની અંદર પણ કોઈ એક વ્યક્તિ નથી, કાઉન્સિલ અલગ અલગ લોકોથી બનતી આવી છે. એ ચૂંટાયેલા ઉમેદવાર છે, એની અંદર પણ દર વર્ષે બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન બદલાતા હોય, અમારા પ્રેસિડેન્ટ બદલાતા હોય. માણસ જેમ જેમ બદલાય તેમ તેમ એના વિચાર બદલાય, તેમ તેમ એની પોલિસી બદલાય. આપણે બી તો ગવર્મેન્ટમાં જોઈએ છે કે એક ફિનાન્સ મિનિસ્ટર બદલાય એટલે તરત કેટલા બધા બજેટમાં ચેન્જીસ આવતા હોય છે. તે જ પ્રમાણે ટાઈમ ટુ ટાઈમ અલગ અલગ લોકો આવે એટલે કદાચ પોલિસીમાં થોડું પ્લસ માઇનસ આપણને દેખાય. પણ લાંબા ગાળે જો આપણે વાત કરીએ તો એ ચોક્કસપણે કહી શકાય કે સીએ ઇન્સ્ટિટ્યૂટ કોઈ પણ રીતે પોતાની ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ તો નહીં જ કરે. આ ખાલી થયું એવું છે કે એક સીપીટી હોવાને કારણે પહેલું સ્ટેજ પહેલાં કરતાં ઇઝી થઈ ગયું છે તે તો નક્કી છે, પણ ફાઇનલ કોઈ પણ રીતે ઇઝી થયું હોય એવું માનવાને કોઈ કારણ નથી. ખાલી
એમ કહી શકાય કે પેલું 2 લાખનું જે ગવર્મેન્ટનું એક પ્રેશર જે દેખાતું હતું કે ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ વધવા જોઈએ, એને કારણે કદાચ એકાદ વર્ષ માટે થોડું લિનિયન્ટ થયા હોય એવું માની શકાય. તે પણ પાકા પાયે નહીં કહી શકાય, કારણ કે સ્ટુડન્ટ્સની સ્ટ્રેન્થ ઘણી જ વધી ગઈ છે. જે રીતે આપણે સુરતની વાત કરીએ તો ખાલી એક જ TNTVના સેન્ટર પરથી આજે શહેરમાં 6-6 સેન્ટર છે. એટલે છોકરાઓ જ વધતા હોય તો ટકામાં રિઝલ્ટ એટલીસ્ટ એ વધવાનું જ છે. ક્વોલિટી નીચે ગઈ હોય તેવું તો નથી જ લાગતું ચોક્કસપણે. પણ હા, ચોક્કસપણે તમે જે રીતે કહ્યું, આ એક મેસેજ ઉપર લેવલ સુધી જવો જોઈએ કે ભાઈ ક્વોલિટી જળવાવી જોઈએ, તે એક અગત્યનો મુદ્દો છે. રાઈટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ છીએ. જય છૈરાજી સાથે આપણે વાત કરી રહ્યા છીએ. ફાઇનલ પછી વાત કરીશું CPTની. CPTની અંદર ઓવરઓલ પરિણામ શું આવ્યું અને એને કારણે આવનારા દિવસોમાં તેની શું અસર પડવાની શક્યતાઓ છે, તે વાત પણ આપ દર્શક મિત્રોને જણાવો. CPTની જો વાત કરીએ તો CPTની અંદર લગભગ 1,50,000 વિદ્યાર્થીઓ ભારતમાં બેઠા હતા, જેમાંથી લગભગ 56,000 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે આપણે એને 38% રિઝલ્ટ કહીશું. એમાં તમને એક જરાક વધારે ઇન્ટરેસ્ટિંગ વાત કહું તો, મેલ્સ અને ફિમેલ્સ વાઇઝ આજકાલ ઇન્સ્ટિટ્યૂટ રિઝલ્ટ કાઢે છે. મેલ્સની ટકાવારી 36% છે અને ફિમેલ્સની ટકાવારી 41% છે. એટલે આજકાલ ફિમેલ્સ નું રિઝલ્ટ વધારે આવી રહ્યું છે. અચ્છા, પાસિંગ રેશિયો બી જોઈએ તો મેલ્સ લગભગ 34,000 પાસ થયા છે તો ફિમેલ્સ 22,000 પાસ થઈ છે. એટલે હવે લગભગ ઇક્વલ લેવલ પર આવી ગયા છે. એક એવો જમાનો હતો આજથી 10 વર્ષ પહેલાં કે ફિમેલ તો કોઈ દિવસ દેખાતી જ નહીં હતી, હવે લગભગ ઇક્વલ પર આવી ગયું. આ એક ખાલી જે મુદ્દો મને ઇન્સ્ટિટ્યૂટ હાઇલાઇટ કર્યો તે જણાવું છું. CPTમાં જે આ 56,000 વિદ્યાર્થીઓ પાસ થયા છે 6 મહિનામાં, તો એનો અર્થ સીધો થાય છે કે વર્ષમાં આપણે ગણીએ તો લગભગ 1.25 લાખ જેવા વિદ્યાર્થી CPT પાસ થાય તે દેખાય છે. આનો અર્થ એવો થાય છે કે આજે CPT પાસ થયા તો આજથી 4 વર્ષ પછી 2016માં હવે જોવાની વાત છે કે એકચ્યુઅલી ફાઇનલનું શું રિઝલ્ટ આવે છે. પહેલાં એવું હતું કે CPT પહેલાં જ્યારે CA ફાઉન્ડેશન અને CA P1ની પ્રથા હતી ત્યારે શહેરમાં કદાચ હું માનું ત્યાં સુધી 50, 60 કે 100 વિદ્યાર્થી પાસ થતા હતા 50, 60 કે 100 વર્ષમાં. હવે એની સામે શહેરમાં 1,500, 1,800 ને 2,500 વિદ્યાર્થી પાસ થવા માંડ્યા છે. તો એ વાત તો નક્કી છે કે શહેરમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 20 ગણો વધારો થયો છે. હવે 20 ગણો વધારો થાય તો એની અસર કદાચ ફાઇનલ પર પડશે જ, અને CA વધારે માર્કેટમાં આવશે 2016માં એવું તો અત્યારે લાગી રહ્યું છે. એટલે એ એક ચોક્કસ વિષય છે કે ત્યારનું અર્થતંત્ર શું હશે ને આટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કઈ રીતે લેશે. પણ પાછું આપણે એક વસ્તુ નક્કી રાખીએ કે ઇન એની કેસ CA ઇન્સ્ટિટ્યૂટ કોઈ પણ રીતે ક્વોલિટી નીચી કરે એ નથી થવાનું. ક્વોલિટી તો મેન્ટેન થશે જ. હા, જે સંખ્યા વધવાની છે તેના માટે ઇન્ડસ્ટ્રી કેવી રીતે રિએક્ટ કરશે, ભારતનું અર્થતંત્ર કેવી રીતે રિએક્ટ કરશે અને આપણને કોઈ ઇન્ટરનેશનલ એક્સપોઝર મળશે કે કેમ, તે એક પ્રશ્ન આજથી 4-5 વર્ષ પછીનો ઊભો થાય જ છે. રાઈટ. તમે બહુ સાચી વાત કરી અને આપણે તમારી જ વાતને જો આગળ વધારવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ તો માણસ જ્યારે 1લા ધોરણમાં હોયથી 10મા ધોરણ એના જે ટકાવારી આવતા હોય 12મા એનાથી ઓછા થાય ને પછી કોલેજમાં એનાથી વધારે ઓછા થઈ જાય. CPTમાં પણ તમે કીધું તે પ્રમાણે 56,000 વિદ્યાર્થીઓ એક જ ઝાટકે નીકળે, પણ છેલ્લે CA કેટલા બને છે તે અગત્યનું છે. પણ નવાઈ એ વાત નહીં લાગે છે કે CPT પાસ કરનાર વ્યક્તિ જો CA ફાઇનલ નહીં કરી શકે તો એનો અર્થ એવો સમજવો કે વિદ્યાર્થી નબળો છે અથવા તો CPT સહેલું છે, શું આનું શું લોજિક હોઈ શકે? હવે અહીંયા પણ આપણે વિશ્લેષણ જરા વ્યવસ્થિત કરીએ. આપણે આ જ રિઝલ્ટની વાત કરીએ તો આ જ રિઝલ્ટમાં 56,000 વિદ્યાર્થી CPT પાસ થયા છે, 56,000. અને આ જ રિઝલ્ટની વાત કરીએ, આ જ રિઝલ્ટની વાત કરીએ તો ફાઇનલમાં જે રીતે આપણે વિચાર્યું તે પ્રમાણે 17,000 થી 18,000 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મહિના છે. તે ઉપરાંત બીજા લગભગ 15,000 અડધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મહિના કહેવાય, બેમાંથી એક ગ્રુપ પાસ થયા છે. એટલે જો ઇફેક્ટિવલી જોઈએ તો 56 ની સામે 18,000 એટલે લગભગ 40% વિદ્યાર્થીઓ CA બની જ ગયા છે અને બીજા 20% વિદ્યાર્થી પાઇપલાઇનમાં છે. એટલે અત્યારનો જો આંકડા જોઈએ ને તો 100 CPTની સામે 40 તો CA બન્યા છે અને 20 પાઇપલાઇનમાં છે. એટલે કદાચ 100માંથી 60 બન્યા તો ખોટું નથી, 100માંથી 60 બન્યા તો ખોટું નથી. પહેલાં જે 40 છે તે કદાચ એવું બને કે CPT સુધી બરાબર હતા,
પહેલાં લેવલ પર બરાબર હતા, ત્યાર પછી કદાચ એમને પણ એવું ફીલ થયું હોય કે ભાઈ આ લાઈન મારા માટે યોગ્ય નથી. ઘણીવાર એવું થતું હોય કે સીપીટી લોકો એકબીજાની દેખાદેખીમાં જોઈન કરી લેતા હોય, ક્યાં તો ઘણીવાર એવું થતું હોય કે સીપીટી ફક્ત એક જ દિવસની પરીક્ષા છે એટલે લોકો જોઈન કરી લેતા હોય, ક્યાં તો ત્યારે એ લોકોને એવું લાગતું હોય કે નહીં ભાઈ સીએ મારાથી મારા માટે યોગ્ય છે, અને આગળ જતા એવું થાય કે નહીં ભાઈ મારા માટે સીએ નહીં, મારા માટે બીજો કોઈ કોર્સ યોગ્ય છે, ક્યાં તો મહેનત ઓછી કરવાનું આગળ જતાં થતું હોય, ક્યાં તો ફેમિલી બિઝનેસ જોઈન કરતા હોય. એટલે મને જ્યાં સુધી એવું લાગે છે કે જ્યાં તમે જે મુદ્દો પૂછ્યો ને તે એક સોશિયલ મુદ્દો છે. મુદ્દો એ છે કે એક છોકરો સીપીટીમાં આવ્યો, ત્યાર પછી ફાઇનલ સુધી પહોંચ્યો, જો એ ખોટી રીતે ફેલ થાય કે સીપીટી વધારે ઇઝી હોય, ફાઇનલ વધારે અઘરું હોય, કન્સિસ્ટન્સી મેન્ટેન નહીં થતી હોય, તો કદાચ ચાર વર્ષ પછી એને ખબર પડે કે એ લાઈનને યોગ્ય નથી, તો આપણા માટે એક સોશિયલ પ્રશ્ન ઊભો થાય કે આપણે એવો કોઈ હક છે કે એક માણસનું યુથ આપણે લઈ લઈએ એની પાસે. પણ એવું ઇન્સ્ટિટ્યૂટ નથી કરતી જે આપણે રિઝલ્ટ પરથી જોઈ શકીએ છીએ કે ઇન્સ્ટિટ્યૂટ જો 56,000 સીપીટી એક સાથે પાસ કરતી હોય એની સામે 18,000 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્લસ 12,000 એક્સ્ટ્રા સિંગલ ગ્રુપ પાસ કરતી હોય એવું ઇન્સ્ટિટ્યૂટ ચોક્કસ નથી કરતી. આમાં એવું જ કહી શકાય કદાચ કે 500 સીપીટીના વિદ્યાર્થીમાંથી 200 આગળ જતાં ખરી પડશે, 300 આગળ જશે, એમાંથી કદાચ થોડા ફર્સ્ટ અટેમ્પમાં પાસ થાય, થોડા સેકન્ડ થર્ડ અટેમ્પમાં પાસ થાય. પણ કદાચ કોઈ પણ યોગ્ય કેન્ડિડેટને કોઈ ખોટી રીતે બહાર નીકળવું પડે એવું મને અત્યારે જોતા લાગતું નથી. જયભાઈ, આ વિશ્લેષણમાં આગળ વધીએ તો કેટલીક વખત એવું નથી બનતું કે દેખાદેખીને કારણે સીએમાં એક વખત ધસારો થાય પણ પછી એને ખ્યાલ આવે કે ના ખરેખર હું આને લાયક નથી? કારણ કે હવે તો હું માનું છું કે 10મા પછી પણ સીએ થઈ શકાય ને, 12મા પછી પણ સીએ થઈ શકાય છે, અને 10માં જે ઉંમર છે 15-16 વર્ષની, એ ઉંમરે હું નથી માનતો કે એ વિદ્યાર્થી સાચો નિર્ણય લઈ શકવા માટેની માનસિકતા ધરાવતો હોય. પણ મારા દોસ્તાર સીએ કરવું છે એટલે મારે સીએ કરવું છે, અને પછી એક વખત કદાચ સીપીટી નીકળી પણ જાય પણ પછી એમ લાગે કે ના હવે નવને જ પાણી ઉતરે છે અને પછી તે ન થાય, આવી બનવાની શક્યતા પૂરેપૂરી આપ જુઓ છો. ફિમેલના પોર્શનની તમે વાત કરી, એ ચિંતાનો વિષય એટલો જ છે કે મહિલાઓ આગળ આવે તેમાં કંઈ ખોટી વાત નથી, મહિલા પુરુષ સમોવડી બનતી જાય તેની સામે પણ કોઈને વાંધો હોઈ ન શકે. વાંધો માત્ર એટલો જ હોઈ શકે કે ફિમેલને કારણે મેલની ઓપોર્ચ્યુનિટી જવી ન જોઈએ. માય પોઈન્ટ ઇઝ કે ફિમેલ પછી આગળ જો કંઈ કરવાની જ ન હોય, પ્રોફેશનમાં જ ન જવાની હોય, સર્વિસ નહીં કરવાની હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને પોતાની ઓફિસ ન ખોલવાની હોય અથવા તો કોઈની બીજાની ઓફિસમાં કામ ન કરવાની હોય, તો એને કારણે એક મેલની ઓપોર્ચ્યુનિટી ચાલી જતી હોય આવી શક્યતાઓ હું જોઉં છું. આ પ્રશ્ન તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પણ મજાની વાત એ છે કે આઈએએસની એક્ઝામ્સમાં આઈઆઈએમ્સમાં અને સીએમાં એક ફરક છે, અને ફરક એ છે કે આઈઆઈએમમાં 300 સીટ છે. સપોઝ એમાં એક ફિમેલ જાય અને આગળ પરફોર્મ નહીં કરે તો તમે કહી શકો કે સીટ બગડી. આઈએએસમાં લિમિટેડ લોકોને લેવાના છે, એ સપોઝ ફિમેલ જાય ને આગળ નહીં વધે તો પ્રોબ્લેમ થઈ શકે, પણ સીએમાં કોઈ લિમિટ્સ નથી. સીએમાં તો ખાલી એક જ વસ્તુ જોવાય કે તમે યોગ્ય છો તો તમને પાસ કરવામાં આવશે, અયોગ્ય છો તો પાસ કરવામાં નહીં આવશે. આખી દુનિયાનું શું થાય તે મુદ્દો નથી. એટલે સપોઝ આપણે માની પણ લઈએ કે કદાચ કોઈ ફિમેલ પાસ થઈ તો તેને કારણે મેલના પાસિંગને કોઈ ફરક નથી પડતો, એટલે જે પાસ થવાનો તે તો થવાનો જ છે. ફિમેલને કારણે એની કશે અપોર્ચ્યુનિટી નથી જતી. અને બીજું, અત્યારે જે જોવામાં આવ્યું છે, હવે તો મેજર ચેન્જીસ આવી રહ્યા છે. કદાચ એવું કહી શકાય કે ફિમેલ્સ હેવ બીકમ સો સિન્સિયર અને પ્રેક્ટિસમાં એટલી સારી રીતે પ્રેક્ટિસ કરે છે. ઓન ધ કોન્ટ્રરી, જે આપણે એમ કહીએ છીએ કે મેલ્સની અપોર્ચ્યુનિટી જાય, હું તો આનાથી ઊંધું જોઉં છું. એક આ થોડું વિચિત્ર લાગે, હું મેલ છું તેમ છતાં કહું છું, મેલ્સ આર મોર મની માઇન્ડેડ, દેટ ઇઝ ફોર શ્યોર. અને ફિમેલ્સ જે સીએ બને છે, મની એના માટે ચોક્કસ ઇમ્પોર્ટન્ટ, કોઈના માટે બી જરૂર છે, પણ એમના માટે ડિગ્નિટી, જોબ સેટિસ્ફેક્શન અને ફ્લેક્સિબિલિટી ઓફ ટાઈમ તે અગત્યનું છે. તેને કારણે ફિમેલ સીમાં આવી રહી છે. સીએમાં ડિગ્નિટી છે, જોબ સેટિસ્ફેક્શન છે, ફ્લેક્સિબિલિટી છે, તો ફિમેલ્સ અત્યારે કેવી રીતે આવે છે કે મેલ્સ જે મોટા મોટા ઓફિસ થઈને બેઠા છે તેમની સાથે પાર્ટનર્સ બની જાય છે. એટલે ખરેખર તો હું એમ કહું છું કે ફિમેલ્સ મેલ્સને સપોર્ટ કરી રહી છે. એટલે ઓપોર્ચ્યુનિટી કોઈ પણ રીતે મેલ્સની જવાની છે તેવું નથી થવાનું. પણ હા, જો મેલ્સ આળસુ જ રહેતા હોય અને જો ફિમેલ્સ આગળ વધતી હોય ધેન દે શુડ સફર, ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ અને જયભાઈ છૈરા સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના સંદર્ભની અંદર કેટલીક વાતો આપણે કરી રહ્યા છે. માધ્યમ બહુ અગત્યની વાત છે, અને ઓવરઓલ તમે પરિણામ જુઓ તો રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડિયા ટોપ કર્યું હોય ફર્સ્ટ નંબરે, એવું તો સુરતના ઇતિહાસમાં બન્યું નથી. કદાચ કદાચ ફર્સ્ટ 50ની અંદર દર વર્ષે કોઈક નંબરો બે એક બે આવતા હોય, પણ એનાથી સ્તુતિઓ કંઈ બહુ ખુશ નથી થતા. એટલા માટે કે કોઈક છોકરો 25-30 નંબર આવે તો ફાઇન, ઇઝ વન ઓફ ધ 30 આઉટ ઓફ ધ 50 ઇન નેશન, એમ કરીને આપણે સંતોષ માની લેતા હોય. તો એની પાછળનું જે કારણ અમે જે સમજી રહ્યા છે તે આપણા માધ્યમનો લોચો, ગુજરાતી માધ્યમ ખાસ કરીને,
અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીને અંગ્રેજીની અંદર તકલીફ પડે બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે, કારણ કે તેનો પાયો કાચો હોય. આ એક કારણ હોઈ શકે કે આપણે ટોપ નથી કરી શકતા. નિખિલભાઈ, બે પ્રશ્ન હતા. સૌથી પહેલું તો કે ઇન્ડિયા ટોપ કોની વાત કરીએ, તો ઇન્ડિયા ટોપ કોની વાત કરીએ તો સુરત એમાં પણ બહુ આગળ છે. બે વર્ષ પહેલાં આપણે ત્યાં જે એક છોકરો અંકિત સોમાની એ ઇન્ડિયામાં ફર્સ્ટ હતો, એટલે ઇન્ડિયા ફર્સ્ટ તો આપણે તારી સુરતથી આવ્યો જ છે. તે જ પ્રમાણે મારા ફ્રેન્ડ બીજા જે પોતે ટ્રેનિંગમાં જે રવિ એમને તારો વિદ્યાર્થી અંકિત તુલસ્યાન તે પણ ઇન્ડિયામાં ફર્સ્ટ આવ્યો હતો. અને તે ઉપરાંત એક અજય બંકા કરીને વિદ્યાર્થી હતો તે પણ ઇન્ડિયામાં ફર્સ્ટ આવ્યો હતો. તે ઉપરાંત મારો બીજો એક સ્ટુડન્ટ મનીષ માલપાની તે પણ ઇન્ડિયામાં સેકન્ડ આવ્યો હતો. તે ઉપરાંત ઇન્ડિયામાં થર્ડ, ઇન્ડિયામાં ફોર્થ, ઇન્ડિયામાં સેકન્ડ એવા લગભગ બીજા 7-8 વિદ્યાર્થી છે. એટલે ફર્સ્ટ થર્ડ ઓફ ઇન્ડિયા તેમાં લગભગ છેલ્લા 5-7 વર્ષમાં સુરતના 10 જણ છે. એટલે એ તો નક્કી વસ્તુ છે કે સીએ ઇન્સ્ટિટ્યૂટ વિશે આપણે કંઈક પાછળની વાત કરીએ, સુરત તો ટોપ રેન્કિંગમાં જ છે, એ તો બાકી વાત છે. અને હવે બીજો સવાલ છે ગુજરાતી મીડિયમનો, તો એક બહુ મજાની વાત એ છે કે ટકાવારી જોઈએ ને અત્યારે તો ટકાવારીમાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી વધુ આગળ છે. મીડિયમના 100 છોકરા બેઠા હોય અને જો એ 15 છોકરા પાસ થતા હોય તો ગુજરાતી મીડિયમના 25 છોકરા પાસ થઈ રહ્યા હોય તેવું ઘણું જોવા મળે છે. પણ જો રેન્કમાં જોવા જઈએ તો રેન્કમાં ઇનિશિયલ જે બે લેયર્સ છે તેમાં તો ઇંગ્લિશ મીડિયમવાળાને વધારે બેનિફિટ થાય છે, કારણ કે એમને ઇંગ્લિશ ફાવે છે. અને બીજું, સીબીએસઈના વિદ્યાર્થીને વધારે સીપીટી સૂટ કરે છે, કારણ કે એ લોકોની એક્ઝામની પદ્ધતિની સાથે વધારે મેચ થાય છે ગુજરાત બોર્ડ કરતાં વધારે, એ તો ફેક્ટ છે. પણ જો આપણે વિચારીએ તો રેન્ક જ બધી વસ્તુ છે એવું અગત્યનું નથી. અલ્ટિમેટલી તમે તો જાણો છો પ્રેક્ટિકલ લાઈફમાં નોલેજ મેટર્સ, તમારા કાગળિયા પર શું લખેલું છે એ તો પછી આવે, નોલેજ જ સૌથી વધારે અગત્યનું છે. બિઝનેસમેન ઘણીવાર કદાચ સો કોલ્ડ એજ્યુકેશન નહીં લીધું હોય તો પણ એ જ ટોપ પર બેઠો હોય છે. હવે જો ગુજરાતી મીડિયમની વાત કરીએ તો ગુજરાતી મીડિયમનો છોકરો કેમ વધારે સારું પરિણામ લાવતો હોય છે એનું એક કારણ, એક તો એ મધ્યમ વર્ગમાંથી આવે છે જનરલી, એટલે નેચરલી. હવે ધારો કે મારા જ ફાધર બેંકમાં જોબ કરતા હતા, એટલે સીધે સીધી વાત છે, ભાઈ મહેનત નહીં કરો તો તમે તો ગયા, એટલે આપણે મહેનત કરવી જ પડે, વિકલ્પ જ નથી. જ્યારે ઘણીવાર એવું થતું હોય છે કે ઇંગ્લિશ મીડિયમમાં અમુક વિદ્યાર્થીઓ એટલી રીચ ફેમિલીમાંથી આવતા હોય અને બહુ રીચ ફેમિલી હોવાને કારણે કદાચ નહીં પણ ભણે, એવું જરૂરી નથી. ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ પણ બહુ મહેનતુ આવતા જ હોય છે, હું પોતે ઇંગ્લિશ મીડિયમનો છું. પણ એઝ અ થંબ એક વસ્તુ જોવામાં આવે છે કે પર્સન્ટેજ વાઇઝ ગુજરાતી મીડિયમના છોકરા કોઈ પણ રીતે ઇંગ્લિશ મીડિયમથી ઉતરતા નથી જ. જે વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમના છે પણ જે લોકો જેન્યુઅલી ભણવા માંગે છે તે તો તરત જ ઇંગ્લિશ સુધારી દે છે, તરત જ. પહેલું કદાચ 6 મહિનાની તકલીફ પડતી હોય પણ ત્યાર પછી તો એકદમ ઇક્વલ લેવલ પર આવી જાય છે. પણ હવે જે લોકો થોડા આળસુ છે તે લોકો નથી સુધારતા, નથી સુધારતા તો ફેલ થાય, બીજું શું કરવાનું થાય એમાં. અધરવાઇઝ મીડિયમનો પ્રોબ્લેમ નથી. હા, રેન્કિંગમાં એવું થાય છે કે ઇંગ્લિશ મીડિયમના છોકરાને થોડો ક્લિયર એડવાન્ટેજ મળે છે, પણ એ પણ શહેરમાં એક કે બે છોકરાને મળે છે ને, હવે તેનાથી કંઈ ગુજરાતી મીડિયમનો બહુ મેજર તકલીફ નથી આવતી. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધ્યાને કેટલીક વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. ઓવરઓલ રિઝલ્ટ અને પરીક્ષા સુધારણા એ બંને બહુ સામ્યતાની વસ્તુઓ છે, અને ખાસ કરીને તમે જ્યારે વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલના વાઇસ ચેરમેન તરીકે સેવા બજાવો છો તો આ પરીક્ષા સુધારણા અભિયાન સંદર્ભની અંદર શું ઇનિશિયેટિવ ઇન્સ્ટિટ્યૂટે લીધા, ઇન્સ્ટિટ્યૂટનું સંલગ્ન કેવી રીતે સરકારની સાથે હોય છે, આ વાત થોડીક દર્શક મિત્રોને સમજાવો. નિખિલભાઈ, સવાલ તો ઘણો જ અગત્યો છે, તમે બહુ જ સારો સવાલ પૂછ્યો છે. આમાં ઘણી બધા મુદ્દા આપણે કવર કરી શકીએ. સૌથી પહેલું, અમારી જે ઇન્સ્ટિટ્યૂટ ચાર્ટર એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા છે તે દર 4 વર્ષે ઝીરો બેઝ લેવલથી એક સ્પેશિયલ કમિટી અપોઇન્ટ કરે છે જે આખી જ દુનિયાની જેટલી પણ આવી સંસ્થા છે એનું સ્ટડી કરે છે. એ સંસ્થાઓમાં શું શું એવું છે જે એડવાન્ટેજીસ છે તેને નોટ કરે છે અને એ અમારા સિલેબસમાં ઇન્ક્લુડ કરે છે. એટલે દર 4 વર્ષે એકદમ સ્પેશિયલ કેસમાં આ દર વર્ષે કમિટી આવી તો બને છે અને આ કરવામાં આવે છે, તે પહેલી વસ્તુ. બીજું, દર 4 વર્ષ સિવાય પણ દર વર્ષે બોર્ડ ઓફ સ્ટડીઝની અંદર અને તે જ રીતે એક્ઝામિનેશન ડિપાર્ટમેન્ટની અંદર અને તે જ રીતે સેન્ટ્રલ કાઉન્સિલમાં આ બધી જ વસ્તુની ચર્ચા થાય છે. તે ઉપરાંત ટાઈમ ટુ ટાઈમ અમારા સ્ટડી મટીરિયલને ડેવલપ કરવામાં આવે છે. તે ઉપરાંત જે કંઈક પણ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ રિક્વાયરમેન્ટ છે, ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું તો આજકાલ કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર ERP
ની સમજ સેપની જરૂર બહુ જરૂરી છે. તમે આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ગયા, પણ જો તમે ERP સેપ નહીં સમજતા હો તો તમને કદાચ જોબની તકલીફ પડે. હવે તમે આ વસ્તુ તમે વિચારો તો તમને આશ્ચર્ય થશે કે સેપ જેવી વસ્તુ શીખવા માટે, ERP શીખવા માટે લોકોએ 2-2.5 લાખનો ખર્ચ કરવો પડે છે સોફ્ટવેર માટે. બરાબર, 2.5 લાખ રૂપિયા ખર્ચીને તમારે શીખવું પડે છે. અમારી ઇન્સ્ટિટ્યૂટે આ વસ્તુ જોયું કે આ વસ્તુ શીખ્યા વગર તમે સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કદાચ આજના હિસાબથી નથી બની શકતા, ઇન્ડસ્ટ્રીનું એબ્સોર્પ્શન નથી. તો આ જ વસ્તુ અમારા સિલેબસમાં લઈ આવી છે અને અમારી સંસ્થા આ જ વસ્તુ જે 12-2.5 લાખમાં આપે છે તે 8,000 રૂપિયામાં આપવાની છે. હવે તમે વિચારો કે 2.5 લાખની વસ્તુ તમે જો 8,000માં આપતા હો તમારા વિદ્યાર્થીઓને, રાઈટ, તો ચોક્કસપણે ઇન્સ્ટિટ્યૂટ આના માટે કેટલી સજાગ છે તેનો એક્ઝામ્પલ લઈ શકાય. બીજું, CA માટે એક બહુ અગત્યની જરૂર છે કે આજકાલ ઓડિટ અને ટેક્સ તો તમે કરી જ રહ્યા છો, પણ તેની સાથે સાથે તમે હવે અપીલેટ મેટરમાં જઈ રહ્યા છો, તે વધતું જઈ રહ્યું છે. તમે હવે મેનેજમેન્ટમાં જઈ રહ્યા છો, તે વધતું જઈ રહ્યું છે. તમે હવે ફિનાન્સમાં જઈ રહ્યા છો, તે વધતું રહ્યું છે. બીજી ઘણી બધી ફિલ્ડ્સ છે, એના માટે એક બહુ અગત્યનું છે વસ્તુ મેનેજમેન્ટ. આજે તમારે બિઝનેસ સમજવાની જરૂર છે, રાઈટ, સાથે સાથે પોતાને પ્રેઝન્ટ કરવાની જરૂર છે. તો એના માટે અમારી ઇન્સ્ટિટ્યૂટે હવે જે રીતે પહેલાં એક GMCS કોર્સ હતો તે રીતે હવે GMCS 1 અને GMCS 2 લાવી રહી છે. એટલે તમે મેનેજમેન્ટમાં હજુ સારા બનો અને MBAની અંદર અમુક જે સારી ખાસિયત હોય છે તે હવે CA માં આવે તે લાવી રહી છે. તે ઉપરાંત સિલેક્ટિવ બેઝિસ પર તમે જો નક્કી કરો તો MBAની જ પેટર્ન પર હવે 3 મહિના માટે તમે સ્પેશિયલાઇઝ એડવાન્સ GMCS કોર્સ કરી શકો, તે પણ આવી રહ્યું છે. તે ઉપરાંત અમારી ઇન્સ્ટિટ્યૂટ આખા ઇન્ડિયામાં મેજર સિટીઝમાં સેન્ટર ઓફ એક્સિલન્સ લાવી રહી છે. સેન્ટર ઓફ એક્સિલન્સ એ એટલો મોટો કન્સેપ્ટ છે જ્યાં એ લોકો બહુ રિગરસલી નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ટ્રેઇન કરશે. પ્લસ CA બન્યા પછી પણ તમે નવી નવી ફિલ્ડમાં અપડેટેડ રહો. ધારો કે આજની ફિલ્ડ છે WTO, તો PGWTO કરીને કોર્સ લાવીને એના માટે ટ્રેનિંગ આપે છે. તે જ રીતે ફિનાન્સ માટે નવો કોર્સ ઓલરેડી લાવી છે ફિનાન્સ માટે સ્પેશિયલાઇઝ. તે ઉપરાંત સપોઝ કોઈ સર્વિસ ટેક્સની પ્રેક્ટિસ કરવી છે તો સર્ટિફિકેટ કોર્સ ઇન સર્વિસ ટેક્સ. IFRS 9 આવી રહ્યું છે તો સર્ટિફિકેટ કોર્સ ઓન IFRS. ઇન્સ્યોરન્સની અંદર DIRM. એવા નવા નવા કોર્સિસ CA જેવો બની જાય. હવે તમને એમ લાગે કે ભાઈ મારે આ ફિલ્ડમાં ડેવલપ થવું છે, હું MBBS બની ગયો છું, હવે મારે ENT બનવું છે, હવે મારે ઓપ્થો બનવું છે, કે મારે આ બનવું છે, કે મારે તે બનવું છે, તો એના માટે 3-3 મહિના 1-1 મહિનાના સ્પેશિયલાઇઝ કોર્સ ડેવલપ કરે છે. એટલે એક ઇમ્પ્રુવમેન્ટ છે. તે ઉપરાંત ઘણા બધા એવા ઇનિશિયેટિવ્સ છે જે ગવર્મેન્ટની સાથે સાથે લઈ રહી છે ઇન્સ્ટિટ્યૂટ. જે ભાઈ, એક અંતિમ વાત સાથે આજનો એપિસોડ સમાપ્ત કરીશું. વોટ ઇઝ યોર ટીચિંગ મેથડ વિથ યોર સ્ટુડન્ટ્સ? દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે તમે તો માસ પ્રોડક્શન આપનારા શિક્ષકોમાંના એક છો. હું તમને શિક્ષક વધારે ગણીશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરતાં, પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શિક્ષક, અને બહુ ઇમ્પોર્ટન્ટ કામ તમે આ શહેરને માટે કરી રહ્યા છો અને શરૂઆત પણ મને લાગે તમે જ આ સંદર્ભમાં કરી હતી. તો દરેકની મેથડ પોતપોતાની અલગ હોય છે, તમારી મેથડ કયા પ્રકારની હોય છે? અને આમ જોવા જઈએ તો દેર ઇઝ નો એજ્યુકેશન અવેલેબલ ઇન સ્કૂલ, ઇન કોલેજ. કોઈએ CA થવું હોય તો ટ્યુશન ક્લાસ અથવા તો ડાયરેક્ટ ટેક્સ ઇઝ ધ ઓનલી સોર્સ, અને એટલે માટે તમારી જરૂરિયાત પણ બહુ વધારે રહે. તો એ સંજોગોમાં તમારી મેથડ વિશેની થોડી વાત કરો. રાઈટ નિખિલભાઈ, મતલબ 97માં જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે હું પહેલો વ્યક્તિ હતો જે આ લાઇનમાં ફૂલ ફ્લેજ આવ્યો, અને 2006 સુધી તો લગભગ આઈ વોઝ ધ ઓનલી પર્સન ઇન ધીસ ફિલ્ડ. સૌથી અગત્યની વસ્તુ જ્યારે અમે CA માં સ્ટુડન્ટ હતા ત્યારે મેં જે જોયું તે એ હતું કે પહેલાં એક જમાનામાં એવું હતું કે CA એટલે બહુ ટેન્શનવાળો કોર્સ, 16 કલાક વાંચો, 17 કલાક વાંચો, પાસ જ નહીં થવાય, એકદમ નિરાશાજનક એટમોસ્ફિયર. એટલે સર્વપ્રથમ તો પહેલું એ કામ કર્યું કે છોકરાઓમાં ઇન્ટરેસ્ટ ડેવલપ કરો. અમે જે ભણાવીએ છીએ તેમાં સૌથી અગત્યની વસ્તુ છે સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ ડેવલપ કરવો. સેકન્ડ, એનો કોન્ફિડન્સ વધારો કે ભાઈ તું આરામથી કરી શકે છે આ વસ્તુ. ત્રીજું, ક્રિએટિવિટી, થોટ પ્રોસેસ. તમે ખાલી બુક સુધી નહીં રહીને તમે કેવી રીતે ક્રિએટિવલી વિચારી શકો છો. ચોથું, એનાલિટિકલ થિંકિંગ. વસ્તુ એની એ જ છે, હવે સ્ટોક માર્કેટ એનું એ જ છે, પણ અમુક લોકો એનાલિસિસ કરી શકતા હોય છે, અમુક લોકો નથી કરી શકતા, તો એ એનાલિસિસ તરફ ધ્યાન આપીએ છીએ. પાંચમું, લોજિકલ થિંકિંગ, કે ભાઈ આ વસ્તુ, આ ફોર્મ્યુલા, આ સૂત્ર આવ્યું પણ આપણે એનો ઉપયોગ નથી કરવાનો, ખાલી આપણે એના વિશે વિચારવાનું છે કે આ કેમ થયું. જો તમે લોજિકલ એનાલિસિસ કરશો તો તમે લાંબા ગાળા સુધી એને તમે રિટેઈન કરી શકશો, રાઈટ. તે ઉપરાંત નેચરલી આટલા વર્ષોથી ભણતા અને ભણાવતા અમને એક આઈડિયા આવી ગયો હોય કે મેમરી બેઝ સબ્જેક્ટને કેવી રીતે લાઇટર વેમાં એ રીતે ભણવો કે લાંબા ગાળા સુધી યાદ રહી શકે. તો એક તો એ હોય છે, બેઝિક ટીચિંગ હોય છે,
પણ અમે એ લોકોને ચોક્કસપણે કહેતા હોઈએ છીએ, ખાસ કરીને ટીચિંગમાં, કે અમે ભણાવીએ તરત જ તમે એના પર ઘરે જઈને વર્ક કરો, રાઈટ? ત્યાર પછી વેન વિલ ટેક રિવિઝન ઓર વેન વિલ ટેક એક્ઝામ્સ, તો તમારો પાયો બહુ જ મજબૂત થઈ જશે. એટલે અમારો મેઇન ફોકસ છે બેઝ પર. અને તમે કદાચ નહીં માનો પણ સીપીટીનો છોકરો આવે ને, અમે એને પાંચમા ધોરણના છોકરા જેવું ટ્રીટ કરીએ છીએ. એને ગણિત ભણવાનું હોય તો પાંચમા છઠ્ઠા ધોરણની અંદર જે આવતું હતું ગુણોત્તરને પ્રમાણ, રેશિયો એન્ડ પ્રપોર્શન, એ પણ ભણાવીએ છીએ. સાદું વ્યાજ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, એ પણ ભણાવીએ છીએ. એટલે અમે એમ જ માનીએ છીએ કે આ છોકરો પાંચમા ધોરણનો છે, અને જાણે કે અમારો જ છોકરો છે પાંચમા ધોરણનો, ઘરનો છોકરો, એને કેવી રીતે ભણાવવું જોઈએ, બસ તેવી તમે ભણાવીએ છીએ. તો જયભાઈ, આપને અને આપના વિદ્યાર્થી મિત્રોને આવનારી હવેની પછીની પરીક્ષાઓ માટેની હાર્દિક શુભકામનાઓ માનું છું. કે આ મહિનામાં કે આવતા મહિને ફરી પાછું એકાદ પરિણામ છે ત્યારે ફરી પાછા મળીશું. ત્યાં સુધી દર્શક મિત્રો, આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને કેમેરામેન જયેશ કંસારાને રજા આપશો. જયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.